વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ સાત પ્રકરણ પાંચ રેખા અને ખૂણા એકનો દાખલા નંબર દસ હવે આ દાખલા નંબર દસ ની અંદર આપણે અમુક નવા શબ્દો શીખવાના છે જે થિયરીકલ છે જો જવાબ જોતો હોય તો વિડીયો થોડોક સ્કીપ કરી દેજો આમાં આપણને અભિકોણ એક નવો શબ્દ શીખશું કોટિકોણ પૂરક કોણ વિશે આપણને ખબર છે એક આસન કોણ આપણે થોડું ઘણું સમજી ગયા છે દાખલા નવમાં આમાં આપણે વિસ્તારથી સમજીશું કે આસન કોણ એટલે શું અભિકોણ એટલે શું કોટી કોણ ને પૂરક ને આપણને ખબર છે તો આટલું આપણે આ દાખલામાં સમજવાનું છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો પાછળનો બેલ આઇકન પર દબાવો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો તો સૌપ્રથમ તો આપણને અભિકોણ એટલે શું ને એ સમજી લઈએ કે જ્યારે એક રેખા છે આ એની છેદિકાથી બીજી રેખા બની

યાદ રાખી લેજો કે લખવું હોય તો લખી લેજો બે રેખાની છેદી કાથી આમ કાતર જેવો ખૂણો ટૂંકમાં આપણે આવી કાતર હોય ને કાતર જેવો ખૂણો તો એના સામસામેના ખૂણાઓ કેવા હશે તો કે સરખા હશે જેને અભિકોણ કહેવાય હવે હવે આપણી રકમમાં આપણને શું માંગ્યું છે એ આપણે જોઈએ અભિકોણ કે જે ગુરુકોણ હોય હવે જો અહીંયા જુઓ આ મેં એક અભિકોણ બનાવ્યો તો આ બે નાના ખૂણા છે દેખીતા જ આપણને ખબર પડી ગયા કે નેવું કરતા ઓછા છે એટલે લઘુ કોણ છે તો લઘુકોણ કોણ કરતા સિવાયના મોટા ખૂણા હોય ને એને આપણે ગુરુકોણ કહેવાય તો આપણામાં અભિકોણ તો હોવો જોઈએ અને સાથે ગુરુકોણ કોણ હોવો જોઈએ એવા કયા ખૂણા છે એ આપણે જોઈ લે તો જો અહીંયા અભિકોણ બને છે ક્યાં તો કે આ રીતે હું આને આ રેખા અહીંયા ફરીવાર દોરી દેવાને આ છે આપણું બી આ છે ડી આ છે એ અને આ છે સી તો એક અભિકોણ આ બનીનો અને એક અભિકોણ આ બન્યો તો આ તો આપણા નાના અભિકોણ છે જો આ અભિકોણ ને આ અભિકોણ નાનો છે પણ આખે આખો અહીંયા એ થી લઈને ડી સુધી જાદો બી થી લઈને સી સુધી જાદો તો એ અભિકોણ મોટો છે તો હું એને નામ આપી દઉં આ અને એ ડી ખૂણો ખૂણો એ ઓ અને બીજો કયો થશે બી ઓ બી ઓ સી આ

કેવા આસન કોણ જોઈએ તો કે કોટી કોણ તો પેલા તો પાછું યાદ કરી લે કે આસન કોણ એટલે શું આસન કોણ એટલે કેવા કે જેનું એક કિરણ અથવા એક ભૂજ સરખી હોય અને બીજા બે કિરણો આમ નીકળતા હોય તો આ બે ખૂણાને આસન કોણ કહેવાય તો હવે આપણી પાસે અહીંયા આસન કોણ કેટલા છે તો કે જો હાર્યો આ પેલો આસન કોણ આ આસન કોણ આ આસન કોણ બને છે અને હાઈટ કદો તો આમાં આ એક કિરણ આનું છે નાનું છે તો આ બીજા આસન કોણ બને છે પણ આપણને પૂછ્યું છે કે આસન કોણ તો હોય પણ એ કોટી હોવા જોઈએ કોટી એટલે કે બંનેનો ટોટલ 90 થતો હોય તો જો હું આ આસન કોણ લઉં તો EOD અને DOC નો ટોટલ 90 નથ થતો આ 90 નો ખૂણો છે આ 90 નો ખૂણો છે આ તો જે પણ 20 30 જેનો પણ ખૂણો છે 90 પ્લસ એટલા કરશો તો વધી જશે પણ આ બાજુ હું નજર કરું તો ઈ ઓ એ અને એ ઓ બી આ બે ખૂણાનો સરવાળો નેવું અંશે થાય છે અને બે આસન કોણે છે જો કે વચ્ચેનું એ કિરણ સમાન છે અને આ બે કિરણો અલગ છે એને જ આસન કોણ કહેવાય એવા ખૂણા કે જેનું એક કિરણ કેવું હોય સમાન હોય તો અહીંયા હું લખી નાખીશ ખૂણો ઈ ઓ એ ઈ ઓ એ અને ખૂણો એ ઓ બી ખૂણો એ ઓ બી હાલો બીજો દાખલાનો જવાબ મળી ગયો આ જો એક વસ્તુ તમને કહી દઉં કદાચ મેં અહીંયા એવું લખ્યું ખૂણો ઈ ઓ એ ઈ ઓ એ કોઈ કે મારે આમ નથી લખું આની બદલે મારે લખવું છે ખૂણો એ ઓ ઈ આ સાચું અહીંયાથી તમે નામ આપવાનું ચાલુ કરો એ ઓ ઈ તોય સાચું તમને એમ થતું બે નામ તો અલગ છે સાચું કેમ તો કે જો અહીંયા અહીંયા આપણે વાત કોની કરીએ છીએ ઓ ખૂણાની અહીંયા કેની વાત થઈ ઓ ખૂણાની માટે સાચું તમે તમારું નામ કોઈ પૂછે તો તમે અટક બોલો પછી તમારું નામ બોલો પછી પપ્પાનું નામ બોલો આમ બોલો તોય તમારું જ નામ થયું ઘણીવાર તમે એવું કહો તમારું નામ બોલો પછી પપ્પાનું નામ બોલો ને છેલ્લે અટક બોલો તોય સાચું તો બસ આ એવું જ છે આપણે તો આપણા નામ આવી રે ખૂણા ઓ આવી રે મતલબ હતો ત્યાર પછી આપણે ત્રીજું લઈએ સમાન પૂરક કોણ હવે પૂરક કોણ એટલે શું પૂરક કોણ એટલે કે જેનો ટોટલ એકસો એસી થવો જોઈએ અને સમાન પૂરક કોણ એટલે શું તો કે આના બે સરખા ભાગ પાડ્યો એક પડ્યો નેવું બીજો પડ્યો નેવું આપણી પાસે કોઈ ખૂણા છે કે જે હોય તો કે હા છે આ ખૂણો અને ઈ ઓ બી એટલે કે આ ખૂણો આ બંને પૂરક પણ છે અને સરખા પણ છે કારણ કે આ નેવું નો છે આઈ નેવું નો છે તો હું અહીં લખી નાખું ખૂણો ઈ ઓડી અને બીજો કયો લખી નાખું ઈઓ બી અને ખૂણો ઈઓ બી ચાલો આને ઇરેસ કરી દે આકૃતિમાં આપણે જે વધારાનું કર્યું છે ઇરેસ કરી દે કારણ કે આપણે આગલા દાખલામાં એની જરૂર નહીં પડે અને આપણે સાફ કરી દઈએ ચાલો એના પછીના ખૂણા પાસે આપણે જઈએ તો કે અસમાન પૂરક કોણ પૂરક કોણ તો હોવા જોઈએ પણ એ સમાન ન હોવા જોઈએ સમ પૂરકકો એટલે શું તો કે ટોટલ એકસો એસી થવા જોઈએ જો મારી પાસે એવો એક ખૂણો છે આયરિયો આ એક ખૂણો અને આ બીજો ખૂણો કે જે સમાન નથી છતાં પૂરક કોણ છે આ ખૂણો મોટો છે એ ઓડી લખી નાખીશ ખૂણો એ અને એ બી ખૂણો એ બી હજી જો આય અસમાન પૂરક કોણ થઈ શકે હું આ આખું ક્યાંય ફરીવાર દોરી દઉં અહીંયા સી અને એ તો જો આ રેખા ઉપરના જ ખૂણા છે ડી ઓ સી અહીંયા છે ડી ડી ઓ સી અને થઈ જાય ડી ઓ એ આ મોટો છે આ નાનો છે આ આકૃતિ મેં અહીંયા અલગથી દોરી તો આને પણ પૂરક કોણમાં લખી શકાય હજી ત્રીજું તમારે લખવું હોય તો આ આકૃતિને આ આ એ ખૂણો ન લખો અને આમ લખો ઈ સી અને ઈઓ ડી લખો આ ડી વાળું ન લખો ઈ વાળું કિરણ લખો તો લખી શકાય આના ત્રણ જવાબ આવશે ટેક્સ્ટબુક ની પાછળની બાજુ આ જવાબ આપ્યો છે મેં આ લખો હજી ત્રીજો લખો તો પણ ચાલે હવે ત્યાર પછી આપણે છેલ્લી વાત કરીએ કે અસમાન આસન કોણ કે જે રેખીય જોડ રચતા ના હોય તો પહેલા તો આસન કોણ એટલે શું તો કે મગજમાં આવી જ એક આકૃતિ વી વાળી યાદ રાખી લ્યો કે જેમાંથી એક કિરણ આ જે કિરણ છે એ બંનેનું હોય આ ખૂણાનું હોય અને આ ખૂણાનું હોય એને આસન કોણ કહેવાય તો હવે કે જે રેખિક જોડ ના રચતા હોય રેખિક જોડ એટલે આપણે સમજી ગયા રેખિક જોડ કોને કહેવાય તો કે આ રીતનો કોઈ ખૂણો બનતો હોય આ એક આસન કોણ થયો આ કિરણ હું એ નામ આપું આ એ કિરણ આનુંય છે અને આનુંય છે પણ આ રેખિક જોડ રચે છે રેખિક જોડ એટલે શું તો કે જો આનો બે ટોટલ એકસો એસી થઈ જાય છે એક રેખા ઉપર ઈ ઓ એ આ અને આ બે ખૂણ લખો ખૂણો ઈ ઓ એ અને ખૂણો એ ઓ બી એ ઓ બી આ પેલું થઈ ગયું હવે બીજું આપણે અહીંયા આમ જઈએ જો ખૂણો એ ઓ ઈ અને ઈડી એમાં વચ્ચેનું કિરણ કોમન છે તો એ બંને લખી નાખો ખૂણો એ ઓ ઈ અને ખૂણો ઈ લખી શકાય આમાં ડી કિરણ કોમન છે તો ઈઓડી ખૂણો ઈ અને કયો લખી શકાય ડીઓસી ખૂણો ડીઓસી તમને કીધું એમ આ ડીઓ સી લખીને બદલે સીઓડી લખો તો પણ ખોટું નથી ઈઓડી લખીને બદલે ડીઓ ઈ લખો તો પણ ખોટું નથી આપણે વાત તો કરીએ છીએ અહીંયાથી ચાલુ કરીએ કે અહીંયાથી ચાલુ કરીએ બંને સરખી છે વિડીયોને પોઝ કરી દસમો દાખલો તમારી નોંધપોથી મોત ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો દસમા પછી પાંચ પોઈન્ટ એકનો સોરી પાંચ નો પહેલો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ ટચકસો એટલે જોઈ શકાશે સ્વાધીને બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં